भरूचमां वतन जवानी मांग साथे श्रमिको उग्र बन्या छे। दहेजना जोलवा गाम खाते श्रमिकोए पोलीस पर पत्थरमारो कर्यो त्यारे पोलीसे पण टीयर गेसना सेल छोड्या हता। छेल्ला बे दिवसथी जोलवा गाममां श्रमिको उबाळो मचावी रह्या छे। श्रमिकोनी मांग छे के तेमने वतन परत मोकलवामां आवे। गईकाले दहेज पोलीस स्टेशनना एटले के वागरा तालुकाना जोलवा गामे परप्रांतीय श्रमिकोए रोड ब्लॉक करीने पोताना ट्रेन वगैरेनी मांगणी पोताना पगारनी मांगणी रजूआतो करेल। तात्कालिक पुत्ता पोलीस साथे आवी लोकोने मैं जाते अपील करी समझावी विनंतीथी परत करेल, परंतु आजे अमुक असामाजिक तत्वों फरीवार पोलीस साथे संघर्षना मूडमां आवी खोटी रजूआतो करवा आवेल। सवारमां एकवार तो एक मोटा टोळाने समझावी रवाना करेल, परंतु हाईवे उपरना बीजा एक लोकेशन उपर अमुक लोकोए पत्थरमारो करीने कायदो हाथमां लेवानो प्रयास कर्यो। पोलीसे तुरंत जरूर पूरतो बल प्रयोग करी अमने विखेरी नाख्या। अत्यारे कॉम्बिंग हाथ धरेल छे। दहेज नजीक आवेला जोलवा गाम खाते सतत बीजा दिवसे श्रमिकोनो हंगामो यथावत छे। अत्यारे भरूचनी अंदर जे जोलवा गाम आव्युं छे त्यां आगळ श्रमिकोए हंगामो मचावता मोटी संख्यामां पोलीसनो काफलो स्थळ उपर आव्यो छे। आप जोई शको छो दृश्यमां जे प्रकारे श्रमिको भेगा थया हता ત્યારબાદ પોલીસ ઉપર પથ્થરમારાની નોબત આવી હતી, પરંતુ ત્યારબાદ પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડી આવવાની વાત મળી રહી છે ને ત્યારબાદ સ્થિતિ ઉપર અત્યારે કાબૂ મેળવ્યો છે, પરંતુ મોટી માત્રામાં જે પોલીસનો કાફલો છે એસપી સહિતના જે અધિકારીઓ છે સ્થળ ઉપર પહોંચ્યા છે અને આ વિસ્તારની અંદર સતત કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ આ વિસ્તારની અંદર મોટી માત્રામાં પોલીસના જે જવાનો છે તે સતત આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ હાથ ધરી રહ્યા છે। જે પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી તે પ્રકારે જે પ્રકારે માહિતી મળી રહી છે કે આ વિસ્તારની અંદર જે કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ જે શ્રમિકો હતા જે શ્રમિકો ભેગા થયા હતા ને ત્યારબાદ જે અત્યારે આપ જોઈ શકો છો ભરૂચના એસપી છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે અને આ વિસ્તારની અંદર સતત જે પેટ્રોલિંગ છે તે હાથ ધરી રહ્યા છે। પોલીસની પર પથ્થરમારો થતા અત્યારે સ્થિતિઓ મળતી હતી। બે દિવસથી શ્રમિકો જે છે તે અત્યારે હંગામો કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર સતત જે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે લોકોની અંદર। જે શ્રમિકો છે તે શ્રમિકો પણ બે દિવસથી જે પોતાના વતન જવાની વાત કરી રહ્યા હતા અને વાતની અંદર અત્યારે જે તેઓની ધીરજ છે તે ખૂટી હોય તે પ્રકારના દ્રશ્યો ભરૂચના જે જોલવા ગામ છે ત્યાંથી જોવા મળી રહ્યા છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે શ્રમિકો ભેગા થયા હતા તે વિસ્તારના આપણે દ્રશ્યો જોવા અને પ્રયાસ કરીશું। જે વિસ્તાર જે ત્યાં આગળ સતત પેટ્રોલિંગ હાથ ધરીને જે પોલીસ કર્મીઓ છે તે લોકોને અહીંયાથી જવા માટે અપીલ કરી રહ્યા છે। સાથે જ જે ડ્રોનની મદદથી પણ આખા આખા ગામનું સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ જે વિસ્તાર છે આખા આખા ગામની અંદર જે શ્રમિકોના ટોળા ભેગા થયા હતા પથ્થરમારોની ઘટના પણ સામે આવી હતી। ત્યારબાદથી અત્યારે પોલીસે તીયર ગેસના સેલ છોડ્યા હોવાની પણ માહિતી મળી રહી છે। સાથે જ જે આખો જે ગામનો વિસ્તાર છે ત્યાં આગળ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ડ્રોનના કેમેરાથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે। સાથે જ જે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે। બે દિવસથી છેલ્લા શ્રમિકો જે છે તે અત્યારે આ ગામની અંદર હંગામો મચાવી રહ્યા છે, પોતે વતન જવાની માંગ સાથે આ વિસ્તારની અંદર ભેગા થઈ રહ્યા છે અને પોલીસ સાથે ઘડસણની અંદર ઉતરી રહ્યા છે। પોલીસ સમજાવવાનો પ્રયત્ન હાથ ધરી રહી છે, પરંતુ જે શ્રમિકો છે તે માનવા રાજી નથી, જેના કારણે અત્યારે જે સ્થિતિ છે તે વળસી હતી, પરંતુ અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। પરંતુ જે શ્રમિકો છે તેઓ વતન જવાની માંગ સાથે અવારનવાર પોલીસ ઉપર હુમલા કરી રહ્યા છે તે પ્રકારની અહીંયાથી જાણવા મળી રહ્યું છે। અત્યારે પોલીસના કાફલો પણ ઉપર પહોંચ્યો છે અને સ્થળ ઉપર જે સતત કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હારુન પટેલ, વીટીવી ન્યૂઝ, જોલવા, ભરૂચ।